लेट्स रीड मोर मां आपणे यूनिट 3 शुरू कर्यो छे। यूनिट 3 नो नाम छे स्टॉप पोल्यूशन, એટલે કે પ્રદૂષણ અટકાવો। ગયા વિડિયોમાં આપણે ચાર પ્રકારના પ્રદૂષણની વાત કરી હતી। પહેલું પ્રદૂષણ હતું લેન્ડ પોલ્યુશન, એટલે કે જમીનનું પ્રદૂષણ। બીજું પ્રદૂષણ હતું વોટર પોલ્યુશન, એટલે કે પાણીનું પ્રદૂષણ। ત્રીજું પ્રદૂષણ હતું એર પોલ્યુશન, એટલે કે હવાનું પ્રદૂષણ। અને ચોથું પ્રદૂષણ નોઇઝ પોલ્યુશન, એટલે કે અવાજનું પ્રદૂષણ। બે ફકરા મેં આગળ તમને સમજાવ્યા છે। હવે ત્રીજો ફકરો, ઓશિયન લાઈફ ઇઝ નોટ સેફ ફ્રોમ પોલ્યુશન। દરિયો, ઓશિયન એટલે દરિયો, ઓશિયન એટલે મહાસાગર અને સી એટલે દરિયો। મહાસાગર અને દરિયો પણ હવે પ્રદૂષણથી મુક્ત નથી। સમટાઈમ્સ પીપલ આર હાયર અપોઇન્ટ ઓન પેમેન્ટ બેઝિસ, એટલે કે કેટલીક વાર લોકો દ્વારા ટુ ક્લીન અપ પોલ્યુટેડ સીશોર આફ્ટર એન ઓઇલ સ્પીલ, દરિયા કિનારે જે ઓઇલ ઢોળાયેલું હોય છે એ ઓઇલ ઢોળાવેલું છે તેને સાફ કરવા માટે માણસો ભાડે રાખવામાં આવે છે। સમટાઈમ્સ શિપ્સ કેરિંગ પેટ્રોલિયમ હેવ એક્સિડન્ટ and their oil spill into the ocean। સમુદ્રની અંદર ઘણીવાર જહાજોના એક્સિડન્ટ થતા હોય છે, ઘણીવાર જહાજ ડૂબી જતું હોય। હવે આ જહાજની અંદર પેટ્રોલિયમ ઓઇલ ભરેલું હોય છે, હવે આ જહાજ ડૂબી જાય એટલે જે પેટ્રોલ ડીઝલ હોય એ દરિયામાં ફેલાય છે અને આ ઢોળાયેલું પેટ્રોલ ડીઝલ ધીમે ધીમે દરિયાના મોજા દ્વારા સમુદ્ર કિનારા ઉપર આવે છે અને દરિયા કિનારાને પ્રદૂષિત કરે છે। ડર્ટી એર, લેન્ડ એન્ડ વોટર આર ડેન્જરસ। દૂષિત હવા, દૂષિત પાણી બહુ ભયજનક છે। ડર્ટી એર ઓર સ્મોક, સ્મોક મિક્સ વિથ ફોગ ઇઝ હાર્ડ ટુ બ્રીથ એન્ડ મેક પીપલ એન્ડ એનિમલ સેક। દૂષિત હવા લેવાથી માણસોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને પ્રાણીઓ દૂષિત હવાથી બીમાર પડે છે। ધે ડ્રિંક ઇટ ઓર વોશ ઇટ ઓર લિવ ઇન ઇટ, ઇટ ઓલ્સો કિલ પ્લાન્ટ્સ। ગંદુ પાણી પીવાથી અથવા શુદ્ધ પાણીમાં કપડાં ધોવાથી પાણી ગંદુ થાય છે
आ गंदू पानी प्राणियों ने मनुष्य जो उपयोग करे तो प्राणियों पर बीमार पड़े छे अने मनुष्य पर बीमार पड़े छे। गंदू पानी छोड़ हो अने छोड़ में नाखवामां आवे तो ये छोड़ पण मुरझाई जाए छे। If land absorbs such drinking to much of waste, nothing will grow on it and becomes unfit to live on. जमीन छे ये आ दूषित पानी ने शू करे छे शोषे छे एना लीधे जमीन नु प्रदूषण थाय छे एना कारणे जमीन मां वृक्ष अने पाक उगता नथी। हवे आवी जमीन पर रहेवू पण बहु भयजनक छे। कंट्रोलिंग पॉल्यूशन इज नॉट ईजी। आ प्रदूषण ने अटकावुं ए बहु सहेलुं नथी, सहेली वात नथी। Most people find it difficult to change their way of living. કેટલાક લોકો પોતાની જીવન પદ્ધતિ બદલવા તૈયાર નથી. Even government and big company find it hard, feel to be very difficult to introduce changes. સરકાર અને મોટી મોટી કંપનીઓ પણ માટે ફેરફાર કરવો બહુ અઘરું કામ છે. બીકોઝ દે આર ઓફન અનપોપ્યુલર ઓન એન એક્સપેન્સિવ. કારણ કે અપ્રિય અને ખર્ચાળ વસ્તુ છે, એક્સપેન્સિવ એટલે ખર્ચાળ, અનપોપ્યુલર એટલે અપ્રિય. હાઉ એવર સ્મોલ ચેન્જીસ કેન ઓલ્સો હેલ્પ. નાના નાના પરિવર્તનો આપણને મદદરૂપ થશે. રીયુઝિંગ થિંગ્સ ઇન્સ્ટેડ ઓફ થ્રોઈંગ ધેમ. આપણે વસ્તુઓ એકવાર ઉપયોગ કરીને પછી નાખી દઈએ છીએ એના કરતાં એ વસ્તુને નાખ્યા કરતાં આપણે એનો રીયુઝ કરીએ એટલે કે ફરી ઉપયોગ કરીએ તો તે આપણને ઉપયોગી સાબિતી થશે. યુઝિંગ લેસ વોટર ઓર રિસાયકલિંગ રીયુઝિંગ અગેન એન્ડ અગેન. રિસાયકલિંગ એટલે કે વસ્તુને એકવાર ઉપયોગમાં લઈ લીધા પછી એને ફરી વાર ઉપયોગમાં લેવું, રિસાયકલ કરવું. પાણી એકવાર ઉપયોગમાં લઈએ આપણે પછી એને ફરી રિસાયકલિંગ કરી એટલે કે સાફ કરીને ફરીથી તેને ઉપયોગમાં લેવું એ આપણા માટે મદદરૂપ છે. ઇન ફ્યુચર પીપલ વિલ લર્ન ટુ યુઝ ક્લીનર ફોર્મ્સ એનર્જી લાઈક વિન્ડ પાવર એટલે કે પવન ઉર્જા એન્ડ સોલર એનર્જી સૂર્ય ઉર્જા. ભવિષ્યમાં લોકો પવન ઉર્જા અને સૂર્ય ઉર્જા દ્વારા પ્રદૂષણ કેવી રીતે દૂર કરી શકાય તેના માટે શીખશે. હવે છે એક્સરસાઇઝ, પેજ નંબર 81 ઉપર છે, સ્વાધ્યાય, ક્વેશ્ચન 1. Tick the box the word nearest in meaning to the underlined part of the sentence. શબ્દ આપેલો છે, શબ્દની નીચે લીટી દોરવામાં આવ્યો છે, એ શબ્દના અર્થની નજીકનો શબ્દ નીચે આપેલા છે 4, એમાંથી તમારે એક શોધવાનો છે. પહેલો છે ધ કેટ જમ્પ ઓવર ધ ગ્લાસ ઓફ મિલ્ક. બિલાડી ગ્લાસના દૂધના ગ્લાસ ઉપર જમ્પ કરે એટલે તરાપ મારે છે
The mink was spread. Spread એટલે ફેલાવ, ઢોળાઈ જવું. All over the floor of the kitchen. આખા રસોડામાં આ દૂધ ઢોળાઈ જાય છે. તો નીચે ચાર શબ્દો આપેલા છે. Split, dump, waste, soil. તો વોશ સ્પ્રેડ ની નજીકનો શબ્દ છે સ્પ્લિટ. નીચે આપણે સ્પ્લિટ આપેલો છે, આગળ ચોરસ આપેલું છે, એ ચોરસના ગાળામાં કરવું કરવાનું છે. બીજું, વેન ધેર ઇઝ લોટ ઓફ પ્રેશર ઇનસાઇડ અ કુકર, ઇટ્સ વિસલ ગોસ અપ એન્ડ વેપર કમ્સ આઉટ. કુકરની અંદર પ્રેશર હોય, દબાણ હોય, પછી એ શું થાય છે, વિસલ વાગે અને વેપર એટલે કે વરાળ કમ્સ આઉટ, કમ્સ આઉટ એટલે બહાર આવે છે. તો એના માટે શબ્દ છે લાઈઝ અવે, બ્રેક આઉટ, રિલીઝ, ઇવાપોરેટ. અહીંયા આવશે કમ્સ આઉટમાં રિલીઝ પહેલું, બીજું ત્રીજા નંબરનું ચોરસ છે એમાં તમારે ખરું કરવું. ચોથું, વી શુડ નોટ થ્રો અવે પ્લાસ્ટિક બેગ, વી શુડ ફાઇન્ડ આઉટ વે ટુ યુઝ ધેમ ઇન ડિફરન્ટ ફોર્મ્સ ટુ મેક ડિફરન્ટ થિંગ્સ ફ્રોમ ધેમ. આપણે પ્લાસ્ટિકની કોથળીઓ ગમે ત્યાં નાખવી જોઈએ નહીં. વી શુડ ફાઇન્ડ આઉટ વે ટુ યુઝ ધેમ ઇન ડિફરન્ટ ફોર્મ્સ. આપણે આવી વસ્તુનો શું કરવો પડે, ઉપયોગ આપણે અલગ રીતે કરી શકીએ. ટુ મેક ડિફરન્ટ થિંગ્સ ફ્રોમ ધેમ. તો નીચે ચાર ખાનામાં રિસાયકલ, રિટર્ન, રિફાઇન્ડ, રિફોર્મ. તો રિસાયકલ એટલે ફરી ઉપયોગ કરો, તો રિસાયકલ ઉપર ખરું આવશે. બી છે, મેક વન સેન્ટેન્સ યુઝિંગ ધીસ વર્ડ. શબ્દો આપેલા છે, શબ્દ ઉપરથી વાક્ય બનાવવાનું છે. પહેલો છે ચોપસ્ટિક એક્શન, તો એનું વાક્ય બનાવીએ. ધ ચોપસ્ટિક કેન એક્શન ઇંક. બીજું છે હાયર એન ઓટો, આઈ હાયર એન ઓટો ટુ ગો ટુ ધ માર્કેટ. માર્કેટ જવા માટે મેં રિક્ષા ભાડે કરી. ત્રીજું છે જમ્પ થોટલેસલી, તો મનુ જમ્પ થોટલેસલી ફ્રોમ ધ ફ્રી ટ્રી. મનુ જમ્પ થોટલેસલી ફ્રોમ ધ ટ્રી. ઝાડ ઉપરથી વિચાર્યા વગર તેણે કૂદકો માર્યો. ક્વેશ્ચન ટુ એ, આન્સર ઇન વન વર્ડ. એક વાક્યમાં જવાબ આપો. વોટ ડુ ચુલાસ રિલીઝ, ચૂલામાંથી શું નીકળે? તો સ્મોક, ધુમાડો. વોટ મેક્સ ધ એર ડર્ટી, સ્મોક અને ગેસીસ. ધુમાડો અને ગેસ એ હવાને પ્રદૂષિત કરે છે. વોટ ઇઝ ધ સોલ્યુશન ટુ થ્રો અવે થિંગ્સ, જે આપણે વસ્તુઓ નાખી દઈએ છીએ એકવાર ઉપયોગ કરીને, એના માટેનો કોઈ ઉપાય કરો. તો એના માટેનો ઉપાય છે રિસાયકલિંગ, એટલે કે ફરી ફરીને ઉપયોગ કરવો તે એનો ઉપાય છે. વિચ ઇઝ ધ ક્લીનર ફ્રોમ એનર્જી લાઈટ, તો સોલાર એનર્જી. વોટ ડુ ધ હાયર મેન ડુ એટ ધ પોલ્યુટેડ સીશોર આફ્ટર ધ ઓઇલ સ્પિલ. દરિયા કિનારાને સાફ કરવા માટે આપણે પ્રદૂષિત દરિયા કિનારો હોય એને સાફ કરવા માટે આપણે કેટલીક વાર માણસો ભાડે રાખીએ છીએ, તો સામે શું આવશે, ક્લીન અપ, સફાઈ કરવાનું. હવે નીચે ફિલ ઇન ધ ડિટેલ્સ ફ્રોમ ધ લેસન, પાઠમાંથી તમારે આમાં વિગતો ભરવાની છે. કોઠો આપેલો છે, કોઠામાં આપેલું છે ટાઈપ ઓફ પોલ્યુશન, પ્રદૂષણનો પ્રકાર. પછી બીજું છે સોર્સિસ, તો એ કયા, શેના દ્વારા
फैलाय छे सोर्सेस पोल्यूटेंट એટલે શું કરે છે અને રિમેડીસ એટલે કે એનો ઉપચાર તો પહેલું છે એર પોલ્યુશન હવાનું પ્રદૂષણ તો સેના દ્વારા થાય છે ફેક્ટરી દ્વારા વ્હીકલ વાહન દ્વારા ચૂલા દ્વારા પોલ્યુટન્ટ એટલે સ્મોક અને સ્મોક ધુમાડો અને ધુમ્મસ સ્મોક એનો ઉપચાર કેવી રીતે કરી શકાય તો સોલાર એનર્જી ઇલેક્ટ્રિક એનર્જી અને સીએનજી દ્વારા આપણે આ પ્રદૂષણ ઓછું કરી શકીએ છીએ બીજું આવે લેન્ડ પોલ્યુશન હવે આપણે લખવાનું છે પહેલા એર પોલ્યુશન તો આપણને લખીને આપેલું છે આપણે લખીએ લેન્ડ પોલ્યુશન જમીનનું પ્રદૂષણ તો સેના દ્વારા થાય તો ફેક્ટરી દ્વારા ઓર્ડિનરી પીપલ ઓર્ડિનરી પીપલ એટલે સામાન્ય માણસો દ્વારા અને ફાર્મર્સ એટલે ખેડૂતો દ્વારા પોલ્યુટન્ટમાં ડમ્પિંગ વેસ્ટ એટલે ગમે ત્યાં કચરો નાખી દઈએ છીએ એન્ડ રબીશ ફાર્મ પેસ્ટિસાઇડ એટલે કે જંતુનાશક દવાઓ દ્વારા પણ જમીન પ્રદૂષિત થાય છે હવે રિમેડીસ એટલે કે એનો ઉપચાર તો રિસાયકલિંગ યુઝ રિસાયકલિંગ એટલે ફરીને ફરી વસ્તુઓનો ઉપયોગ કરવો ડસ્ટબિનનો કચરા પેટીનો ઉપયોગ કરી શકાય અને ઓર્ગેનિક ફાર્મિંગ એટલે કુદરતી ખેતી પદ્ધતિ દ્વારા આપણે જમીનનું પ્રદૂષણ ઓછું કરી શકીએ છીએ બીજું છે આપણે લખીએ આપણે વોટર પોલ્યુશન પાણીનું પ્રદૂષણ તો પાણીનું પ્રદૂષણ છે એના દ્વારા થાય છે ફેક્ટરીઝ દ્વારા ફેક્ટરીઓ દ્વારા કારખાનાઓ દ્વારા સામાન્ય માણસો દ્વારા ઓર્ડિનરી પીપલ એન્ડ શિપ્સ આગળ વાત કરી પાઠમાં આવી ગયું કે સમુદ્રમાં જહાજ ડૂબી જાય તો એ જહાજની અંદર ઓઇલ હોય પેટ્રોલ હોય એ પેટ્રોલ ઢોળાઈ જાય એટલે શું થાય પાણીનું પ્રદૂષણ થાય પોલ્યુટન્ટ્સમાં આવશે ડમ્પિંગ વેસ્ટ નકામો કચરો ઓઇલ સ્પિલ્સ એટલે કે તેલનો ધોળાવ એનો ઉપચાર કેવી રીતે કરી શકાય યુઝિંગ લેસ વોટર પાણીના ઓછા ઉપયોગ દ્વારા જરૂર જેટલો જ પાણીનો આપણે ઉપયોગ કરીએ આપણે જોઈએ છે કે પાણીનો આપણે કેટલો બધો બગાડ કરી દઈએ ગમે ત્યાં જોઈએ સવારે પાણી આવતું હોય તો આપણે જેટલું જોઈએ એટલું જ લેવું પાણી ભરાઈ ગયા પછી પણ કેટલાક ઘરોની અંદર નળ ચાલુ હોય તો એ પાણીનો બગાડ છે રિસાયકલિંગ વોટર પાણીને એકવાર પાણીનો ઉપયોગ કર્યા પછી ફરીવાર તેને ઉપયોગી બનાવવું વિન્ડ પાવર એટલે પવન ઊર્જા દ્વારા પણ આપણે વોટર પોલ્યુશન એટલે કે પાણીનું પ્રદૂષણ આપણે ઓછું કરી શકીએ અહીંયા યુનિટ 3 આપણે પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો તમે તમારી અંગ્રેજીની નોટમાં યુનિટ 3 નું ભાષાંતર અને એક્સરસાઇઝ તમારી નોટમાં ક્વેશ્ચન 1 એબી 2 એબી લખશો હવે પછીના વિડીયોમાં આપણે યુનિટ 4 લવ યોર લેન્ડ આપણે ચલાવીશું શાળાઓ બંધ છે તમે વિદ્યાર્થી મિત્રો આખો દિવસ ઘરે જ હોવ છો ઘરે પણ સમયનો બગાડ ન કરતા દિવસ દરમિયાન
वधारे में वधारे कलाक तमे तमारो अभ्यास करजो। खास करीने हवे तमे आवती साल उमामा आवानो छो तो गणित छे विज्ञान अंग्रेजी अत्यारथी तमारुं सारुं होय तेवा प्रयत्न करजो। अत्यारे तमारी पासे समय छे, पुष्कळ समय छे, तो आ समयनो सदुपयोग करजो। अने अहींया ये कई शिक्षक भाई बहन तमने जे ते विषयना वीडियो आपे ये वीडियो तमे ध्यानथी सांभळजो, पछी एनो पाठ वांचजो, पछी एनो स्वाध्याय करजो, अने अंते तमारा जे ते विषयना नोटबुकमां तेनो स्वाध्याय पण लखजो।